નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠ વિષય ગુજરાતી તેનું કાવ્ય ચાર તને ઓળખું શું માં એના વિશે વિગતે અભ્યાસ કરીશું આ કવિતાના કવિ છે મનોહર ત્રિવેદી તેમનો જન્મ ચાર ચાર ઓગણીસો ને ચુમ્માલીસમાં થયો હતો કવિ મનોહર રતિલા ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું નિવાસ ગામ છે તેઓ ઢસા જંક્શનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે મોસૂઝણું છુટ્ટી મૂકી વીજ મિતવા એમના કાવ્ય સંગ્રહો છે બાળ સાહિત્યમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે તેમજ નથી નામે એક નવલકથા પણ એમણે આપી છે આ સર્જકના કેટલાક પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે કવિએ અહીં આ આગવી શૈલીમાં માતૃમહિમા ગાયો છે ગીતનો નાયક અહીં વિનમ્ર ભ્રાવે માતૃઋણનો સ્વીકાર કરે છે જીવનમાં મુશ્કેલીઓ આવે પીડા સહન કર કરવાની આવે કોઈ સ્વજન ધિકારે ઉપેક્ષા કરે એવા સંજોગોમાં માતાની મમતા સંતાનને પોતાના પગ ઉપર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે માતાના દુઃખના ઓવારણામાં આવું અમૃતભર્યું છે ટાંચકા ફૂટેને પીડા ભર ભરમાં ચૂ થઈ જાય ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે સ્મરણ સ્મરણ તીર તારી એમ કરું પરક્રમા માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર માણવાનું ગમે છે વિદ્યાર્થી મિત્રો આ હતો કવિ પરિચય વિદ્યાર્થી મિત્રો આપને પરીક્ષામાં કવિ પરિચયમાંથી પણ કેટલાક પ્રશ્ન પૂછાય છે જેમાં આપને કવિ દ્વારા લખાયેલી નવલકથા આ કાવ્યનો કાવ્યપ્રકાર કયો છે વગેરે જેવા પ્રશ્નો પૂછી શકાય તો તેમાં આપણે વિદ્યાર્થી મિત્રો કવિ પરિચયમાં જોયું છે કે તેમણે નથી નામની નવલકથા લખેલી છે તને ઓળખુશુંમાં એ કાવ્યનો કાવ્યનો કાવ્ય પ્રકાર છે ઉર્મી ગીત છે તો વગેરે પ્રશ્ન છે આ કાવ્યમાંથી પૂછી શકાય છે કવિ પરિચયમાંથી હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ તો તને ઓળખુશુંમાં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમમાં ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આશું ઘરને ખૂણે એકલ વાયુ વર્ષે છે ચોમાસું એટલે કે હેમાં હું તને ઓળખું છું કે તે દુઃખમાં હોય ભયંકર પરિસ્થિતિમાં હોય તો પણ તું મારા માટે ખમ્મા શબ્દ વાપરીશ વાપરીશ મને ખબર છે એ વાતનો ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આશુ એટલે કે તું દુઃખમાં હશે ખમ્મા બોલીશ તો પણ તારી આંખમાંથી આંસુ વહેશે નહીં એટલે કે હે માતા તું તારા પર અઢળક દુખાવે દુઃખ આવેલું હશે તો પણ તારી આંખમાંથી આ પડશે નહીં જ્યાં સુધી હું તારી સામે હશે ત્યાં સુધી હવે જ્યારે ઘરના કોઈ પણ સભ્ય છે એ માની સાથે નહીં હોય માની આસપાસ નહીં હોય ત્યારે શું થશે તો કવિ લખે છે કે ઘરને ખૂણે એકલવાયુ વરસે છે સોમાસું એટલે કે જ્યારે માની આસપાસ ઘરના કોઈ સભ્ય નહીં હોય એવી પરિસ્થિતિમાં મા છે એ પોતે છે ઘરના કોઈ ખૂણામાં જાય અને એકલવાય છે એ રડી લેશે એમ કવિ આ પંક્તિ દ્વારા કહેવા માગે છે મળે લહેર કી હોઉં ભલે હું હું લૂ ઝરતા માર્ગમાં તરણા તરણા પેઠે ચાવે છે હડશેલે કોઈ ફેંકે પગ ઉપર ઊભો થઈ થાઉ ફરી તારી મમતાના ટેકે એટલે કે મળે જો લહેરકી એટલે કે તારા પ્રેમનું જો એક આંચલ મળે તો પછી ભલે હું છે એ ધકધકતા તડકામાં હોય ધકધકતા તડકામાં હોય કે કોઈ પણ મુશ્કેલીમાં હોય કે કોઈએ મને ઠકોર ઠક્કો દીધેલો હોય કે હડચેલો હોય એવી પરિસ્થિતિમાં પણ હે માતા તારા મમતાના તણખા નીચે અથવા તારી મમતાની લાગણી નીચે હું પગભર બેઠો થાઉં શું દસે ટેરવા અડેને પીડા શું થાતી પળભરમાં એટલે કે હે માં તારી દસ આંગળીના સ્પર્શથી મારી તમામ દુઃખો મારી તમામ પીડાઓ દૂર થઈ જાય છે એમ કવિ આ પંક્તિમાં કહેવા માગે છે ઘરથી જાઉં દૂર સતા તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે એટલે કે હેમાં ઘરથી હું ગમે તેટલો દૂર હોઉં છતાં પણ હું જ્યારે જ્યારે તારું નામ સ્મરણ કરું ત્યારે તું મારી આંખની સામે આવી જશે એવો અભાગ્યો કોક જ હશે કે જે માતાને યાદ કરતા તેની આંખને સામે તું આવતી ન હોય એવો વેધક પ્રશ્ન કવિ અહીં પૂછ્યો સ્મે અને સ્મરણ સ્મરદ તે તીરથ તારી એમ કરું પરકમમાં તને ઓળખું છું મા એટલે છેલ્લી પંક્તિમાં કવિ બહુ સરસ મજાની વાત કરી છે કે હે મા જેમ લોકો ધાર્મિક સ્થળોએ પરિક્રમા કરવા જાય છે એમ હું પણ એવું ઈચ્છું છું કે હે મા તારી હું વારંવાર સે પરિક્રમા કરું કારણ તો કે તને ઓળખું છું મા એટલે કે હેમાં હું તને ઓળખું છું કે તડકા કે છાયામાં તું ગમે એવી પરિસ્થિતિમાં હોય તારા મુખેથી મારા માટે ખંભા શબ્દ જ નીકળશે એમ કવિ અહીં કહેવા માગે છે ખમા શબ્દનો અર્થ થાય છે ક્ષેમ કુશળ રહો અથવા દુઃખ ન થાવો હવે આ કાવ્યના કેટલા શબ્દો સમજૂતી છે જે આપણે જોઈ લઈએ સરે એટલે નીકળે ખંભા એટલે ક્ષેમ કુશળ રહો દુઃખ ન થાવો એવો ઉદ્ગાર પરકમ્મા એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે અને ટેરવું એટલે આંગળીના છેવાડાનો ભાગ એટલે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ કવિતા ગમી હશે જો તમને આ કવિતા ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર